નમસ્કાર, હું પ્રવીણ. ઇફકોની ચૂંટણી પૂર્ણ થઈ, પરંતુ હજે અંદરખાને વરાળશે અથવા તો ખટરાશે તે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો. અને સાથે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના રાજકારણમાં એક પછી એક નિવેદન એવા આવી રહ્યા છે કે સવાલ ઊભો કરી રહ્યા છે કે શું ભાજપના જ બે જૂથ આમને સામને છે. પહેલા જો અને તોની પરિસ્થિતિમાં કહેવાતું હતું, પરંતુ આજે ખુલીને વાત સામે આવી ગઈ. આજે જયેશ રાદડિયા મીડિયા સામે આવ્યા અને કહ્યું કે મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યું. મેન્ડેટની પણ વાત હતી, પણ સામે પરિસ્થિતિ રાજકોટથી પણ આવે છે. રાજકોટમાં એક સહકારી આગેવાન ખુદ કહે છે, લોધિકા સહકારી મંડળીના આગેવાન, અને લોધિકા સહકારી મંડળીના આગેવાન એમ કહે છે કે મારી પાસે અગાઉ મેન્ડેટ હતો, છતાં પણ મારી વિરુદ્ધ કાર્યવાહી થઈ. જયેશ રાદડિયાએ મેન્ડેટની અવગણના કરી છે. હાઈકોર્ટ હાઈકમાન્ડના જે આદેશ હતો તેની અવગણના કરી છે. તો આ પરિસ્થિતિમાં તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. ફટાફટ એ પણ જોઈ લઈએ શું કહ્યું. જે પરિસ્થિતિ છે, ફણગા અલગ અલગ ફૂટી રહ્યા છે. જયેશ રાદડિયા સામે અમે વાત કરી, કહ્યું કે 5-7 મિનિટ જોડાવ, કહ્યું કે મીડિયા સાથે 2 કલાક વાતચીત કહી દીધી છે અને તે જ એમાં બધું આવી ગયું. આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. પણ રાજકોટથી જેમ નામ આવે છે બાબુ નસીદ, બાબુ નસીદ કહે છે કે જયેશ રાદડિયા વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ. શું આ માત્ર સ્થિતિ સહકારી ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે? અને જે વાત કરી રહ્યા છે કે લોધિકા સંઘના મેન્ડેટ હોવા છતાં જો મારી વિરુદ્ધ ભૂતકાળમાં પગલાં લેવાતા હોય તો જયેશ રાદડિયા સામે કેમ નથી લેવાઈ રહ્યા. બીજો એક ફણગો એ ફૂટ્યો, કેન્દ્રમાં થોડું ખોડલધામ પણ છે એવું કહેવાઈ રહ્યું છે. ખોડલધામના એક ટ્રસ્ટી જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરાવવા મેદાને હતા એવી વર્તુળોમાં ચર્ચા છે. એક રેકોર્ડિંગ પણ હોવાની ચર્ચા છે. આ ચર્ચા અને ગણગણાટ જે ચાલી રહ્યો છે એનો મતલબ એમ થયો કે ચૂંટણી તો પૂર્ણ થઈ, દિલીપ સંઘાણી બિનહરીફ રીતે ઇફકોના ચેરમેન બની ગયા. પરંતુ જયેશ રાદડિયા વર્સિસ, આમ તો વર્સિસ નહોતા, એક સાથે ચૂંટણી લડ્યા હતા, પણ એક સામસામે હતા. બિપિન પટેલ જેમને ભાજપે મેન્ડેટ આપ્યો હતો તે હારી ગયા, જયેશ રાદડિયા જીતી ગયા. અને અગાઉના ઘણા બધા નિવેદન પણ જયેશ રાદડિયાના વાયરલ થઈ રહ્યા છે. તો શું ચિત્ર બદલાઈ રહ્યું છે? સહકારી ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે? જો પાટીલ એવું સ્ટેટમેન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કરે કે અમુક લોકો સહકારી ક્ષેત્રે ઈલું ઈલું ચલાવી રહ્યા છે, શું એને જ સપોર્ટ કરી રહ્યા છે નસીદ, કે શું ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇફકોની ચૂંટણીમાં અથવા તો ઇફકોની ચૂંટણી સાથે સાથે લોકસભાની ચૂંટણી જે પૂર્ણ થઈ અથવા તો જે બાય ઇલેક્શન પૂર્ણ થયા તેમાં પણ એકબીજાને મદદનો દોરી સંચાર હતો? પડદા પાછળ શું બધું જ ગોઠવાઈ ગયેલું હતું અથવા તો જે ગોઠવાઈ ગયેલું હતું એ શું હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે? તો સહકારી ક્ષેત્રમાં અસહકાર કે બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. પુરુષોત્તમ પીપરિયા જોડાશે, જે સહકારી આગેવાન છે, અને જમીનની સ્તર પર જે આ બધી સંસ્થાઓ છે અથવા તો જ્યાં અપડેટ ચાલતી હોય અથવા તો જે પણ નાની મોટી વસ્તુઓ થતી હોય તેનાથી અવગત હોય છે. પીપરિયા સાહેબ, આપનું સ્વાગત છે. દીપક લિંબાસિયા છે, ખેડૂત આગેવાન. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે. પીપરિયા સાહેબ, આપથી શરૂઆત કરીએ. આજે ફણગા ફૂટી રહ્યા છે એક પછી એક. નસીબ જે કહી રહ્યા છે કે ભૂતકાળમાં લોધિકાનો ઉલ્લેખ કરે છે કે મેન્ડેટ હતું, છતાં પણ મારી વિરુદ્ધ પગલાં લેવાયા. સીઆર પાટીલ એક તરફ એમ કહે છે કે સહકારી ક્ષેત્રે ઈલું ઈલું ચાલી રહ્યું છે અમુક લોકોનું. શું એનો આ જવાબ હતો, અથવા તો શું એવું માની લઈએ કે આ ચૂંટણીમાં અથવા તો લોકસભા ચૂંટણી સાથે સહકારી ક્ષેત્રે જે અંદરખાને થઈ રહ્યું છે હવે ખુલીને બહાર આવી રહ્યું છે? જી, આમ જોઈએ તો સહકારી સંસ્થા એ સ્વાયત્ત સંસ્થા છે, એમાં રાજકીય દખલગીરી હોવી જોઈએ નહીં. કારણ કે આ લોકો દ્વારા ચાલતી સંસ્થા છે, એમાં લોકોનું હિત સમાયેલું છે. સહકારી સંસ્થાઓ બે પ્રકારની હોય છે, જેમાં એક પ્રકારની સંસ્થાઓમાં સરકારનું હિત સમાયેલું હોય છે અને બીજી સંસ્થાઓ એવી છે એમાં સરકારનું હિત સમાયેલું હોતું નથી. એટલે જે નિર્દિષ્ટ મંડળીઓ છે એના હેઠળ આવે છે, એમાં સરકારનો 51% પ્લસ હિસ્સો હોય તો એમાં સરકારનું હિત સમાયેલું હોય છે. પણ મોટાભાગની સંસ્થાઓ એ સ્વાયત્ત સંસ્થા છે અને આ 80 વર્ષ સુધી આ સ્વાયત્ત સંસ્થાઓ કોઈ પણ પક્ષના બેનર હેઠળ કોઈ દી ચૂંટણી લડવામાં આવી નથી કે કોઈ પણ પક્ષના સિમ્બોલ હેઠળ પણ ચૂંટણી લડવામાં આવી નથી. કારણ કે આ કોઈ પબ્લિકના નાણાંથી ચાલતી સંસ્થાઓ નથી, આ એક સમૂહ ભેગો થઈ અને સંસ્થાઓ ચલાવતા હોય છે. એટલે એમાં ચૂંટણીની પ્રથા
જે લોકશાહી પદ્ધતિએ થાય ચૂંટણી, પરંતુ એના મતદારો અલાયદા હોય છે, બધા નથી હોતા. આ સંસ્થામાં જે ચૂંટણી થઈ એમાં મારી દ્રષ્ટિએ સરકારનો હિસ્સો છે, પણ એમાં સરકાર પોતે મેમ્બર નિમી શકે છે, પણ એમાં ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કોઈ પણ પક્ષે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષે, છેલ્લા 80 વર્ષ થયા કોઈ પણ પક્ષે આમાં હસ્તક્ષેપ કર્યો નથી. છેલ્લા 4-5 વર્ષ થયા ભાજપે આમાં મેન્ડેટ પ્રથા દાખલ કરી છે. એનાથી થયું છે એવું કે જેને પરસેવો પાડીને સંસ્થાઓને ઊભી કરી છે, મજબૂત કરી છે, તેને બદલે પેરાસૂટથી મેન્ડેટ દ્વારા ગમે ને બેસાડી દેવામાં આવે ત્યારે જે પાયાના કાર્યકરો છે એનામાં અસંતોષની લાગણી વ્યાપે એ સ્વાભાવિક છે. જયેશભાઈ રાદડિયાની વાત કરીએ તો 2 પેઢીથી એને સહકારી સંસ્થાઓમાં પોતાનું લોહી રેડ્યું છે. એટલું જ નહીં, અને સહકારી સંસ્થામાં બધા જ મેમ્બરોને રાજીપો છે. ત્યાં તેવા સંજોગોમાં એને વાવેલું એ લણવાની વાત જે કરી એ મારી દ્રષ્ટિએ વ્યાજબી છે. જે 30-35 વર્ષથી ખેતરની વાત, જે અગાઉ જૂનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પછી ભલે પોરબંદરથી આવે કે ગાંધીનગરથી કે બીજે ક્યાંયથી આવે, પણ હું એની રખેવાળી કરવા માટે અથવા તો લડવા માટે હું લડતો રહીશ. એ શું સંદેશ હતો કે હસ્તક્ષેપ હવે બંધ કરો? તમે જે વાત કરી રહ્યા છો કે મેન્ડેટ પ્રથા પહેલાં નહોતી, હવે આવી ગઈ, તો એનાથી ફાયદો કે નુકસાન સહકારી ક્ષેત્રને, સંસ્થાઓને? સહકારી ક્ષેત્રને ચોક્કસ નુકસાન થશે મેન્ડેટથી. મેન્ડેટથી કેટલીક વખત એવું બને છે કે જે સહકારી ક્ષેત્રનો માણસ નથી એને પણ બેસાડી દેવામાં આવે છે. અચ્છા, જે સરકારના માનીતા હોય કે જે સરકાર ચલાવે છે એના માનીતા હોય, પક્ષના માનીતા હોય, એને પોતાના મેમ્બરોને બેહાડી દેવામાં આવે છે. હું ઘણી સંસ્થાઓ એવી છે કે જેમાં એનું લઘુત્તમ સભ્ય બળ હોવા છતાં ઉપરથી પેરાસૂટથી બેસાડી દે છે, ત્યારે જે મેજોરિટી છે એનામાં અસંતોષ વ્યાપે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી છે. પણ આ બાબતે કોઈ પણ પક્ષે સહકારિતામાં પડવું જોઈએ નહીં. પીપળિયા સાહેબ, આ તો તમે વાત બહુ ક્લિયર કરી દીધી કે આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે આવું નથી થયું, અને જે 4-5 વર્ષમાં થઈ રહ્યું છે. શું એટલા માટે જ પડદા પાછળ ભલે આઈડિયોલોજી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટીની હોય, સહકારી સંસ્થાઓમાં અથવા તો જમીન બચાવવા માટે અથવા તો ઇન્ટેક્ટ રાખવા માટે શું પડદા પાછળ બધા લોકોએ શું હાથ મિલાવ્યા છે? શું આ ચૂંટણીથી સંદેશ એ જઈ રહ્યો છે, અથવા આ ચૂંટણીમાં જે થયું એનાથી સંદેશ એ જઈ રહ્યો છે? એમાં એવું છે સર કે જેવી રીતે સહકારી બેંકોને સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે પ્રવેશવા માટેની પરવાનગી આપવામાં આવી, એટલે એક પ્રકારનું ખાનગીકરણ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે, બરાબર. એ જ રીતે મારી દ્રષ્ટિએ આગામી સમયમાં જે મોટી મોટી સંસ્થાઓ છે, અમૂલ ડેરી છે કે ઇફકો છે, એ બધી સંસ્થાઓમાં પ્રાઇવેટ તરફ લઈ જવાની એની મનોવૃત્તિ હોઈ શકે સરકારની, એટલે એના પ્રાથમિક ભાગ રૂપે, પ્રાથમિક શરૂઆત રૂપે મારી દ્રષ્ટિએ મેન્ડેટ પ્રથા દાખલ કરી અને પોતાના જે માનીતા માણસ હોય અને કયાગરા માણસ હોય એને બેસાડવાની આ યોજના હોઈ શકે છે. ઓકે, લીંબાચીયાભાઈ આપણી સાથે છે. દીપકભાઈ, શું સંકેત આપે છે આ ચૂંટણી અથવા ચૂંટણી બાદ જે એક પછી એક નિવેદન આવી રહ્યા છે? એક તરફ મેન્ડેટની વાત છે, એક તરફ જયેશ રાદડિયા એમ કહી રહ્યા છે કે મેં તો મેન્ડેટ વિરુદ્ધ કે પાર્ટી વિરુદ્ધ કંઈ કામ નથી કર્યું, અને જ્યારે પીપળિયા સાહેબ એમ કહી રહ્યા છે કે આ મેન્ડેટની પ્રથા જો આવી ગઈ એનાથી જે સ્થિતિ ઊભી થવાની છે, શું આ સ્થિતિ થઈ રહી છે અથવા તો આ સ્થિતિ વધારે વિકરાળ બનશે આવનાર સમયમાં? આ એક સંકેત હતો આ ચૂંટણી. જી પ્રવીણ, જ્યારથી આ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીનો માહોલ ચર્ચાનો છે ત્યારથી ખેડૂતોમાં એક પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સહકારી ક્ષેત્રમાં મંડીથી માંડી અને બેંક સુધીની જે કાંઈ સહકારિતા વિભાગના કાર્ય સાથે ખેડૂતો જોડાયેલા છે એમાં ખેડૂતોને મહદ અંશે ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે. કારણ કે જ્યારે
ખેડૂતોની વાત આવતી હોય ખાતરની બિયારણની, કે સત્તામાં રહી અને સત્તાના કાન સુધી ખેડૂતના વેદનાને વાચા આપવાનું કામ કરતા એવા ખેડૂત આગેવાનો જ્યારે આ કાર્ય કરે ને તમે અટકી ગયા દીપકભાઈ, તમે અટકી ગયા, અવાજ પહોંચી રહ્યો છે. હેલો, હા વાત તમારી પૂરી કરો. જી જી ચલો, તકલીફ છે, ઘણા મુદ્દાઓ જે જમીન સ્તર પરથી પહોંચતા નથી. ઓડિયો થોડો ચેક કરાવો પીપરિયા સાહેબ. એક કદાચ થોડો ઓડિયો કરેક્ટ થાય દીપકભાઈનો, એ પછી ખ્યાલ આવશે શું કહેવા માંગે છે. પણ એટલું સમજાયું કે આનાથી ફાયદો થાય. હવે ફાયદો કયા સેન્સમાં થઈ રહ્યો છે જમીન સ્તર પર, તમે વધારે બહુ સારી રીતે સમજાવી શકશો કે અથવા હવે રાજકીય લડાઈ બની ગઈ છે? મેન્ડેટ પ્રથાથી ફાયદો થાય એવું મને લાગતું નથી. મેન્ડેટ પ્રથાથી વિવાદો થશે, મેન્ડેટ પ્રથાથી અંદરોઅંદર ઝઘડાઓ થશે, એટલે મેન્ડેટ પ્રથાથી ફાયદો નહીં થાય. મેન્ડેટ પ્રથા મારી દ્રષ્ટિએ હોવી જ જોઈએ નહીં. અને જે કાંઈ સહકારિતાના ધોરણો છે એનું અનુપાલન થવું જરૂરી છે અને એ જ પ્રમાણે ચૂંટણીઓ થવી જોઈએ. મેન્ડેટ પ્રથા એ ચૂંટણી નહીં પણ ઉપરથી સીધા બેસાડી દેશે તો વિવાદ કરવાનો છે. આ અત્યારે તો હજી શરૂઆત છે, પણ બીજી ઘણી સંસ્થાઓ છે ત્યારે આ વિવાદ વધારે વકરશે અને એનું નુકસાન છે એ મેન્ડેટ પ્રથા દાખલ કરનાર ભાજપને જ જશે. મારી દૃષ્ટિએ મેન્ડેટ પ્રથાથી ભાજપે દૂર રહેવું જોઈએ અને જે સહકારી સંસ્થાઓ છે એની ચૂંટણીઓ એને થવા દેવી જોઈએ, અને તો મારી દ્રષ્ટિએ કોઈ અંદરોઅંદરના વિવાદો આનાથી ટાળી શકાશે. એટલે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. આજે નસીત આજે જે કહી રહ્યા છે જી, હવે એનો મતલબ તો એમ થયો કે તમે મેન્ડેટની ફેવરમાં છો, મતલબ કે મેન્ડેટ પ્રથાની ફેવરમાં છો. હા, એ પગલા જે લેવાની વાત કરી રહ્યા છો તો એનો સંકેત મતલબ કે એ સમજવું શું એમ, એનો અર્થ શું? ન હોવી જોઈએ, મારો કારણ મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. હું એની અગેન્સ્ટમાં છું મેન્ડેટ પ્રથાની, કારણ કે હમણાં જ તમને આપને કહું સર કે રાજકોટ જિલ્લા સંઘની ચૂંટણી થઈ એમાં પણ મેન્ડેટ આપવામાં આવેલ અને એક સિલ્વર સાહેબ છે એને મેન્ડેટ આપવામાંનો એ પાયાના કાર્યકર હતા, એ પણ નારાજગી અત્યારે ઉભેલી જ છે. એ સિવાય સંઘમાં પણ નારાજગી છે જ. રાજકોટમાં આ ત્રીજી વખત નારાજગી ઊભી થાય છે. એટલે મારી દ્રષ્ટિએ મેન્ડેટથી અંદરોઅંદર સહકારના જે બધા આગેવાનો છે એની ઉપર વિપરીત અસર કરશે, એમાં તિરાડ પડશે, એમાં મતભેદો ઊભા થશે, એમાં સમસ્યાઓ ઊભી થશે. મેન્ડેટ પ્રથાની બદલે તેઓ અંદરોઅંદર જે કાંઈ ચૂંટણી કરી અને લોકશાહીની ઢબે ચૂંટાય તો મારી દ્રષ્ટિએ બહુ સારી બાબત. ઓકે, એવો પણ સાહેબ ગણગણાટ છે ખોડલ ધામ પણ આમાં પિક્ચરમાં છે? ના ના, ખોડલ ધામ મારી દ્રષ્ટિએ કોઈ પિક્ચરમાં હોય ને, ખોડલ ધામ આમ જોઈએ તો એ રાજકીય છે જ નહીં. ખોડલ ધામ એ માત્ર ને માત્ર સામાજિક અને ધાર્મિક જે બાબત છે એને ઉજાગર કરે છે. આપ જોવો છો કે ખોડલ ધામના જે સત્તાવાર છે એના તરફથી કોઈ પણ પ્રકારના આવા મેસેજ આવ્યા નથી કે આવા કોઈ આદેશો આપવામાં આવ્યા નથી. આ માત્ર ખોડલ ધામને બદનામ કરવાનું જ મારી દ્રષ્ટિએ કાવતરું હોઈ શકે. ઓકે, કોણ કરાવી શકે? કેમ કે એવી ચર્ચા છે કે એક ટ્રસ્ટી મેદાને આવ્યા હતા, એક રેકોર્ડિંગની ચર્ચા થઈ રહી છે અને ટ્રસ્ટીએ કહ્યું કે જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરો. એટલે તમે જે વાત કરી કે વિવાદ ઊભા થશે અથવા થઈ રહ્યા છે, અને આ પણ એક સંકેત છે જો આ ચર્ચા થતું હોય. નામ હું આપને કહું સર, રેકોર્ડિંગની બાબતની આપણે ચર્ચા કરીએ તો જાત જાતના રેકોર્ડિંગ અત્યારે આવી રહ્યા છે. બે જેને કાંઈ સ્નાન સૂતક ન હોય એવી બે વ્યક્તિ વાત કરતી હોય એને કોટ કરી અને રેકોર્ડિંગ મુજબ આગળ સોશિયલ મીડિયામાં ચાલે છે, કે જેને કોઈ સ્નાન સૂતક ન હોય, કોઈ સંસ્થા સાથે સ્નાન સૂતક ન હોય એવી બે વ્યક્તિ વાત કરે અને એ રેકોર્ડિંગને પ્રાધાન્ય આપીને આપણે મોટા સમાચાર બનાવીએ છીએ. હકીકતમાં એનું કોઈ મહત્વ હોતું નથી. ના, એટલા માટે મેં તમને સવાલ કરી લીધો. દીપકભાઈ અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, તો આ જ વસ્તુ છે. શું હવે આની અસરો શું સમજવી? અહીંયા જો સીઆર પાટીલ દીપકભાઈ જોડાઈ ગયા છે, એક રિએક્શન એમનો, એનો સવાલ પણ પૂરો કરીએ. દીપકભાઈ,
આપનો જવાબ પૂરો કરો, જો સવાલ તમારા સુધી પહોંચતો હોય તો, વચ્ચે ટેકનિકલ ઇશ્યુના કારણે તમારો કવરેજના કારણે જવાબ પૂરો નહોતો થઈ શક્યો. દીપકભાઈ. હા પ્રવીણભાઈ, જે આપ જે આ સિસ્ટમથી જે કઈ વર્ષ સહકારિતાનું માળખું ઉભું કરી અને વટવૃક્ષ બનાવ્યું છે, એની અંદર એક ખેડૂત આગેવાન તરીકે હું કહીશ કે આમાં મેન્ડેટ પ્રથા કે કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે કામગીરી કરવી એ એકદમ વ્યાજબી નથી. ખેડૂતોમાં અત્યારે બહુ લોક રોષ છે કે કારણ કે ખેડૂતના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે કાંઈ વિઠ્ઠલભાઈના હસ્તાથી જે કાર્ય અને જે કાંઈ આ કૃષિ કેસીસી ધિરાણમાં 0% વ્યાજથી ખેડૂતને કેસીસી ધિરાણ જે મળી રહ્યું છે એ પણ એક ખેડૂતોને એક આશાનું કિરણ હતું. અને જે કુવામાં હોય તો અવેડામાં આવે એ જ પ્રથાથી એક ખેડૂતોની સતત ને સતત ચિંતા કરતા વિઠ્ઠલભાઈના સુપુત્ર શ્રી જયેશભાઈ રાદડિયા બરાબર એ કાર્ય જે કરી રહ્યા છે એમાં ખેડૂતો સંતુષ્ટ છે. અને કોંગ્રેસ અને ભાજપના સાથે મળી અને સહકારિતાનું એક માળખું ચલાવી રહ્યા છે. નાના મોટા પ્રશ્નો જે કાંઈ હોય તે સોલ્વ કરી રહ્યા છે. એમાં પાર્ટીને પાર્ટીની અંદર જે મેન્ડેટ પ્રથાથી જે આ કાર્ય કરે છે એમાં અમે સહમત નથી. તો હવે શું એનાથી આ ચૂંટણી ગઈ, જે સંકેત કે વિવાદો ઉભા થયા એનાથી કોઈ ફરક પડશે ખરા? અમારી દ્રષ્ટિએ તો અમે એ જોઈએ છીએ કે ક્યારેક સત્તામાં રહી અને જે વિઠ્ઠલભાઈ નો પણ એક આક્રમી ખેડૂત પ્રત્યે મિજાજ હતો, કોઈ પણ સરકાર હોય અને એને એને વાચા આપી અને સરકાર સુધી પહોંચાડવું અને સરકારની છાતી ઉપર પગ રાખી અને કામ કરવાની જે આ પદ્ધતિ છે એ ક્યાંક પાર્ટીને પસંદ નહીં હોય અથવા તો એવું બની શકે કે બોલકા નેતા અથવા જે ખેડૂતો માટે કઈ પણ પ્રશ્નો ઉઠાવતા હોય એવા માણસોની જરૂર નથી. અને કહ્યાગ્રા અને પોતાના માનીતાઓ માણસો જે હોય એને આ શાસનની ધુરા આપી અને પોતે પોતાના હાથમાં રિમોટ અને સ્વિચો રાખી અને કામ કરવા માંગતા હોય એવી આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઓકે પીપળિયા સાહેબ, છેલ્લો સવાલ આપને. આમાં પક્ષ કોઈ પણ હોય પણ એ પક્ષના કોઈ નેતા હોય એ સહકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય અને એક દરેકનું લોબી જૂથ ગ્રુપ હોય આ બધું ચાલતું જગ જાહેર છે, પણ સહકારી ક્ષેત્રે કોઈ પણ સંસ્થામાં રહીને પણ શું તમારે પાર્ટી લાઈન ક્રોસ નથી કરવાની અથવા એ લક્ષ્મણ રેખા ક્રોસ નથી કરવાની? એ વસ્તુ હવે ફરજિયાત બની ગઈ છે અને એ જ સંદર્ભમાં શું એ પાર્ટી લાઈન કે લક્ષ્મણ રેખા ક્રોસ કરી મનાશે આ ચૂંટણીમાં? મારી દ્રષ્ટિએ અનેક વખત આવા બનાવો બન્યા છે, આ પહેલો બનાવ નથી. મેં આપને કીધું લોધિકા સંઘમાં પણ બનાવ બનેલો છે, રાજકોટ જિલ્લા સંઘમાં પણ બનાવ બનેલો છે, ત્યાં પણ મેન્ડેટ વાળા અને મેન્ડેટ વગરના અને ભાજપના જ કાર્યકરો લેવડા હતા. એટલું જ નહીં, સહકાર ભારતીના સિલુ સાહેબ લેવડા હતા. એટલે મેન્ડેટ પ્રથા ત્યારે પણ એકને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જે પાયાના કાર્યકરો હતા એને મેન્ડેટ આપવામાં આવ્યો નહોતો, છતાં ચૂંટણી લેવડા હતા, એની ઉપર કોઈ એક્શન લેવાના નથી. એટલે એક્શનની વાત આવે તો મારી દ્રષ્ટિએ બધાને ન્યાયિક એક્શન હોવા જોઈએ. પસંદગીના વ્યક્તિ ઉપર એક્શન લેવાય અને માન્યતા ઉપર ન લેવાય એવું ન થવું જોઈએ. એટલે એક્શન લેવા હોય તો સર્વાંગી રીતે બધાએ અભ્યાસ કરી અને બધા ઉપર એક્શન લેવા હોવા જોઈએ. ઓકે, ધન્યવાદ દીપકભાઈ અને પુરુષોત્તમભાઈ. તો સહકારી ક્ષેત્રે મેન્ડેટ અને સહકારી ક્ષેત્રે આ રાજકીય વર્ચસ્વની લડાઈ અથવા તો પાર્ટી લાઈન તમે ક્રોસ ન કરો એ આદેશ થતાં ઇફકોની ચૂંટણી બાદ જો નવા ફણગા ફૂટે અથવા તો તેવરમાં નહીં, આમ તો દિલીપ સંઘાણીએ જ કહ્યું હતું કે અમને તો ખ્યાલ નહોતો મેન્ડેટ અપાઈ ગયો એટલે કે અમે બળવો નથી કર્યો, પણ અમે જે કરી રહ્યા છીએ સહકારી ક્ષેત્રે અમે કરી રહ્યા છીએ. અને એટલા માટે જ એમને બહુ સીધી વાત કહી હતી કે પાર્ટી અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ છે. પણ જ્યાં સુધી સહકારી ક્ષેત્રની વાત છે, શું ભૂતકાળની પરિસ્થિતિએ છેલ્લા અમુક વર્ષોમાં કે અમુક સમયમાં સહકારી ક્ષેત્ર હવે પહેલાં કરતાં વધારે રાજકીય યુદ્ધભૂમિ બની ગયું છે? અને જો યુદ્ધભૂમિ બની ગયું હોય તો અલગ અલગ વિચારધારા કે પાર્ટીના જે માણસો છે પોતાનો વિસ્તાર, પોતાનું કદ અથવા તો પોતાનું વર્ચસ્વ બચાવવા માટે બાકીની ચૂંટણીઓમાં પણ શું રાજકીય રીતે પડદા પાછળ હાથ મિલાવતા થઈ ગયા છે એ સંકેત પણ આપી ગયો છે. કેમ કે આ બંને વસ્તુ, ઇફકોની ચૂંટણી હોય, લોકસભા ચૂંટણી હોય અથવા સાથે સાથે જે પણ 5 વિધાનસભાની પેટા ચૂંટણી થઈ તે એક સાથે થઈ, તો તેની અસર પણ શું આ રિઝલ્ટમાં જોવા મળશે? આ સવાલ સાથે નમસ્કાર.